रिस्क वगर सफलता ने तमारी साथे इश्क थाय नहीं। आ वाक्य कोई नी मालिकी नू छे। चालो आजे खंतीला व्यक्तिना जीवन पर नजर करिए। समाज मा महिलाओं ने मोटो रोजगार पूरु पाडनार अंजुबेन पाडलियानी आज जीवन गाथा छे। अमरेली जिल्लाना नानकड़ा नवा उजड़ा गाम मा जन्मेल अने उछरेल अंजुबेन पाडलियाए तेमना बाळपणनो अभ्यास नवा उजड़ा प्राथमिक शाळा मा मेळव्यो। अभ्यास माटे तेवो श्रीनाथ गढ़ गामनी महात्मा गांधी माध्यमिक शाळामांथी शिक्षण प्राप्त कर्युं हतुं। नानपणथी ज अंजुबेन पाडल्या प्रतिभाशाळीની સાથે દરેક કાર્ય માટે પ્રગતિશીલ રહ્યા છે। અંજુને બહુ શોખ હતો કે મમ્મી માં કે મારે પાલરનું કરું છું, કે આ પાલરનું કરો તો મમ્મી મારે સિલાઈ કામ કરી શીખું છું, કે આઈ તેના પપ્પાને કીધું તો આપણે એમ કે બહાર નથી મોકલી, થોડું કઈ ગામમાં ગામમાં હતું થોડું કને શીખવાડ્યું, પછી ઘરે મશીન લઈ દીધું, એ કામ કર્યું, પાલરનું કર્યું, ભણાવ્યા ગણાવ્યા આગળ વધારી વધીને। અંજુબેન ભણવામાં હોશિયાર અને હરેક ભાડું કામ પહોંચે એ કરે ત્યારે જ એને શાંતિ થાય। અને આ અમારું રામજી મંદિર, આ અમારું શિવ મંદિર, અહીંયા નાનેથી મોટી થઈ અને અમારે આ પડોશી બહુ સારો। અંજુનો તો કોઈ દિવસ હાલ થઈ મેં 18 વર્ષ થઈ એટલે પછી કીધું હવે તો બહુ થયું, પહેલી જ પહેલી દીકરીને કીધું આપણે થોડુંક આમ દુઃખ લાગ્યું ભાઈ અત્યારથી આપણે દીકરી ન જીત, આપણે જીત હમણાં મોટી થઈ રહીને આપણે અત્યારથી સાસરે વરાઈ દેવું કીધું, તો એના પપ્પા કે પહેલાં તો આપણે એવો જ અત્યારે છે, અત્યારે દીકરીને તો આપણે કે 18 વર્ષ થાય ને એટલે આપણે મોકલી જ દેવી પડે। અઢાર વર્ષની ઉંમરમાં લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો। નાની ઉંમરમાં બે બાળકોના માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું। અંજુબેન પાડલિયાના સુખી જીવનમાં કિસ્મતે અવળું મોઢું કર્યું અને મહાભયંકર ગરીબ પરિસ્થિતિમાં મુકાયા, પરંતુ પોતાના દ્રઢ મનોબળની સાથોસાથ તનતોડ મહેનત કરી બંને પુત્રોનો ઉછેર કર્યો, તેમજ નેચરોપેથીમાં અભ્યાસ કરી ગણતરીના સમયમાં જ આ ભયંકર પરિસ્થિતિમાંથી તેઓ પસાર થઈ ગયા। અંજુબેન પાડલિયાએ તેમની કારકિર્દીમાં બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ અને ગુજરાત રાઇઝિંગ સ્ટારનો એવોર્ડ પોતાના નામે કર્યો છે। તેઓ આધ્યાત્મિકતા સાથે પ્રખર જોડાયેલા છે। બીએપીએસ સંસ્થામાં જોડાય પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ બનાવી તેમણે ઘણા ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે। આ બધી સિદ્ધિઓનો શ્રેય અંજુબેન પાડલિયા તેમના ટાઈમ મેનેજમેન્ટને આપી રહ્યા છે। સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાના ભરડે ભરાયું ત્યારે અંજુબેન પાડલિયાએ તેમના નેચરોપેથીના જ્ઞાનનો ઉપયોગ કરી પરોપકાર માટે કમર કસી, ખેતરાવ અને દરિયાઈ માટીમાંથી રોજિંદા જીવનમાં માટીનો ઉપયોગ કર્યો। સમગ્ર ભારત જ્યારે હતાશ અને નિરાશામાં હતું ત્યારે અંજુબેન પાડલિયાએ મહિલાઓને કાયા પલટનું પ્લેટફોર્મ આપ્યું અને તેમના જીવનમાં બદલાવ લઈ આવ્યા। અંજુબેન પાડલિયાએ આ વાક્યને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં। આ સમય જાણે મહિલાઓ માટે વરદાન સાબિત થયું। આજે કાયા પલટની મહિલાઓને ન જીવી રકમમાંથી અંજુબેન પાડલિયા પોતાના બ્યુટીના અનુભવ અને નેચરોપેથી પીરસી મડબાર સેન્ટર ખોલાવી આત્મનિર્ભર બનાવી રહ્યા છે। હેલ્થ કોચના કોર્સ કરાવી પોતાનું જ્ઞાન ન કેવળ પોતા પૂરતું સીમિત રાખી સેંકડો મહિલાઓને પીરસીને તેમનામાં હિંમતનો સંચાર કરી આગળ ધપાવી રહ્યા છે। મારું નામ તમુબેન રાવલિયા। કાયા પલટના માધ્યમથી મેં ઘણા બધા લોકોને એવા પ્લેટફોર્મ આપ્યા છે, મારે જરા પણ આવક નહોતી, અત્યારે હું મહિને 1-1.5 લાખ મહિને આરામથી આવક મેળવી રહી છું। થેન્ક યુ કાયા પલટ, થેન્ક યુ અંજુ મેમ। મારું નામ નૈના પરમા છે, હું બ્યુટી આર્ટિસ્ટ એન્ડ નેચર થેરાપિસ્ટ છું। મડબારમાં અમે બધી ટ્રીટમેન્ટ બી કરીએ છીએ, જે શિરોધારા છે, જે હેડની બધી ટ્રીટમેન્ટ છે, બોડીની છે, અને બધા સારા રિઝલ્ટ પણ લીધેલા છે અને બહુ સારું રિસ્પોન્સ બી મળ્યો છે અને મેડમ થકી જ હું આજે અહીંયા છું। થેન્ક યુ મેડમ,
અને થેન્ક યુ કાયા પલટ. મારું નામ માનસી ભીમાણી છે. હું એક સલૂન ચલાવતી હતી, પાર્લરવાળી જે મોળકતા હતા એ પાર્લરવાળી તો હતી જ, પણ સાથે સાથે અત્યારે હેલ્થ કોચ પણ, નેચરોથેરાપીસ્ટની હેલ્થ કોચ પણ બની ગઈ છું. અને અંજુ મેડમ દ્વારા મને ખૂબ સપોર્ટ આપવામાં આવ્યો છે. મારા મડબાની અંદર સિરોધારાથી માંડીને નેચરોથેરાપીની બધી ટ્રીટમેન્ટ થઈ રહી છે અત્યારે. થેન્ક યુ અંજુ મેડમ, એમ થેન્ક યુ કાયા પલટ. અંજુબેન પાડલિયાની નેમ છે કે આ દુનિયામાંથી વિદાય લેતા પહેલા સ્ત્રી કેવી હોવી જોઈએ, જો એના પર કોઈ વાત નીકળે તો અંજુબેન પાડલિયાનું નામ મોખરે આવે. આજે વિશ્વને આવી જ નારીની જરૂર છે, જે રાણી લક્ષ્મીબાઈ, મધર ટેરેસા તેમજ કલ્પના ચાવડાના ઉદાહરણો પૂરા પાડે. આજ હરોળમાં અંજુબેન પાડલિયાના નામનો ઉમેરો કરી શકાય, કેમ કે તેમના એક વિચારને તેમણે અમલ કરી માટીના પ્રોડક્ટ થકી આપણા વારસાને પણ જળ હળતો રાખ્યો અને સ્ત્રીઓને પણ પગભર કરી પુરુષ સમાવણી કરી અને સ્ત્રીઓને એક સન્માનભર્યું જીવન આપ્યું. ભારતને કેમિકલ મુક્ત કરવું આ પણ એક પડકાર ઝીલી પુરુષ પ્રધાન દેશમાં સ્ત્રીઓ માટે મોટો ઉદ્યોગ ખુલ્લો મૂકી આજે અવિરત ચાલી રહ્યા છે, ત્યારે કહી શકાય કે આ છે નવયુગની નિર્માત્રી.